નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટમાં હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વર્તમાન પ્રવાહો તરીકે આપણે પદ્મ પુરસ્કારો વિશે વાત કરવાના છીએ. તો 26મી જાન્યુઆરીના આગળના દિવસે મિત્રો રાત્રિએ આપણે કહી શકીએ તો આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. તો આપણે આ વિડીયોમાં કોને કયો એવોર્ડ મળ્યો છે, કયા ક્ષેત્રે કેટલા વ્યક્તિઓને એવોર્ડ મળ્યો છે, મરણોપરાંત કેટલા મળ્યા છે, ગુજરાતીઓને કેટલા એવોર્ડ મળ્યા છે, આપણે એના વિશે ડિટેલ્સમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો જોડાતા રહો અમારી સાથે. મિત્રો ખાસ કહીશ કે જો આની તમે PDF જોઈતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં ક્લિક કરી જોડાઈ જાઓ અને PDF સ્વરૂપે તમને મળી રહેશે. તો મિત્રો જોઈએ, આપણે શરૂઆત કરીએ તો આપણા પદ્મ પુરસ્કારો કેટલા છે. હા, હું એક ખાસ કહી દઈશ કે મિત્રો આ પુરસ્કારોની સાથે ભારત રત્ન એક પણ વ્યક્તિને આપવામાં આવેલો નથી આ વર્ષે. તો યાદ રાખજો, ભારત રત્નનો સમાવેશ થયેલો નથી આ પુરસ્કારોમાં. અહીંયા આગળ 3 પુરસ્કારો આપવામાં આવેલા છે. પદ્મ વિભૂષણ, જો મિત્રો ચિત્રમાં કેવા પ્રકારનો એવોર્ડ છે, પદ્મભૂષણ અને વાત કરીએ પદ્મશ્રી, આ 3 પુરસ્કારો એનાયત કરવાની વાત કરવામાં આવી છે. તો આપણે એના વિશે જાહેરાત જે થઈ છે એના વિશે આપણે ડિટેલ્સમાં જોઈએ. તો સૌથી પહેલા એક ખાસ યાદ રાખવાનું છે, કુલ કેટલા પદ્મ પુરસ્કાર એનાયત થયા. તો કુલ 141 પદ્મ પુરસ્કાર એનાયત થયા છે. કયા કયા? તો જુઓ, 7 પદ્મ વિભૂષણ, 16 પદ્મ ભૂષણ અને 118 પદ્મશ્રી એવોર્ડ. કુલ મળીને 141 પદ્મ પુરસ્કાર એનાયત થયા છે. કયા ક્ષેત્રમાં કેટલા? તો જુઓ, 32 કલા ક્ષેત્રે, 27 જે છે એ સાહિત્ય અને શિક્ષા ક્ષેત્રે, 14 પુરસ્કાર ચિકિત્સા ક્ષેત્રે, 12 પુરસ્કાર ઉદ્યોગ ક્ષેત્રે, 11 લોકસેવા, 8 ખેલ અને 37 અન્ય પુરસ્કાર મળી કુલ 141 પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા. વાત કરીશું આપણે સૌથી મહત્વની કે ભારત રત્નનો સમાવેશ થયો નથી આ વખતે, કોઈને પણ એનાયત કરવામાં આવ્યો નથી. હવે આપણે થોડી ડિટેલ્સમાં માહિતી મેળવીએ મિત્રો. એ પહેલાં હું તમને ખાસ કહીશ કે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ આકારની ઘંટી છે જેને તમે દબાવી દો, જેનાથી તમને અમારા કરંટ અફેર્સના વિડીયો દરરોજ મળતા રહેશે, એની નોટિફિકેશન્સ મળતી રહેશે. શરૂઆત કરીએ આપણે આગળ આપણા મુદ્દાને લઈને. એમાં આપણે વાત કરી કે રમત ગમત ક્ષેત્રે કુલ 8 પદ્મ એવોર્ડ આપવામાં આવે છે. પદ્મ એવોર્ડ 8 છે એમાં વાત કરીએ તો વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરી કોમનો સમાવેશ થયો છે અને ભારતની નંબર 1 બેડમિન્ટન ખેલાડી PV સિંધુને પદ્મભૂષણ આપવામાં આવેલો છે. બેને પદ્મભૂષણ આપવામાં આવ્યો છે. કયો છે? તો મેરી કોમ બોક્સર અને બેડમિન્ટન ખેલાડી PV સિંધુ. પછી વાત કરીએ આપણે પૂર્વ ફાસ્ટ બોલર જાહિર ખાન, હોકી કેપ્ટન રાની રામપાલને પદ્મશ્રી આપવામાં આવેલો છે. કુલ 8 ખેલાડીઓ, પૂર્વ ખેલાડીઓને પદ્મ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. તો જુઓ અહીંયા આગળ 8 કુલ પદ્મ પુરસ્કાર છે. એક તો જાહિર ખાન, બખ્તિયાર ખાન રમતગમત ક્ષેત્રે મહારાષ્ટ્રના છે, ઓઇનમ બેમબેમ દેવી રમતગમત ક્ષેત્રે મણિપુરના છે, MP ગણેશ કર્ણાટકના છે, જીતુ રાય ઉત્તરપ્રદેશના છે, તરુણદીપ રાય સિક્કિમના છે, રાની રામપાલની વાત કરીએ તો હરિયાણા. તો કુલ 8 પદ્મ પુરસ્કાર જે છે એની વાત કરીએ આપણે તો રમતગમત ક્ષેત્રે, એમાં 2 જે છે એ ખાસ યાદ રાખવાનું છે, પદ્મભૂષણ છે અને 6 જે છે એ પદ્મશ્રી એવોર્ડ છે. આટલી ખાસ મહત્વની રમતગમત ક્ષેત્રે યાદ રાખવાનું છે. આગળ જોઈએ આપણે તો મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને મનોહર પરિકરને મરણોપરાંત પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. એમાં જેટલી, અરુણ જેટલી અને સુષ્માને પદ્મવિભૂષણ, જ્યારે મનોહર પરિકરને પદ્મભૂષણ માટે પસંદગી કરવામાં આવી છે. બીજા પણ મરણોપરાંત છે મિત્રો. તો જુઓ, પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશતીર્થ સ્વામીજીને મરણોપરાંત પદ્મવિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમણે નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરુ માનવામાં આવતા હતા. વાજપેયી સરકારની વાત કરીએ તો રક્ષામંત્રી રહી ચૂકેલા જ્યોર્જ ફર્નાન્ડિસને પણ મરણોપરાંત પદ્મવિભૂષણ એનાયત થશે. તો જુઓ, મરણોપરાંતમાં કેટલા એવોર્ડ મળશે? તો કુલ 12 પદ્મ એવોર્ડ છે, એમાં 4 પદ્મ વિભૂષણ છે, 3 પદ્મ ભૂષણ છે અને 5 પદ્મ એવોર્ડ છે. એમાં પદ્મ વિભૂષણ 4 કોને કોને મળ્યા? તો જ્યોર્જ ફર્નાન્ડિસ લોકસેવા જેઓ બિહારના છે, અરુણ જેટલીને લોકસેવા ક્ષેત્રે દિલ્હીના છે, સુષ્મા સ્વરાજ લોકસેવા માટે દિલ્હીના છે,
પેજાવર મઠના વિશ્વેશ તીર્થ સ્વામીજી અને અન્ય અધ્યાત્મ જેમણે અધ્યાત્મ ક્ષેત્રે મળેલું છે કર્ણાટકના છે. તો ચાર પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ ત્રણ મરણોપરાંત મળ્યા છે. સૈયદ મુઝેમ અલી લોકસેવા બાંગ્લાદેશના છે. નીલાકાંતા રામાકૃષ્ણ માધવ મેનન લોકસેવા કેરાલાના છે. મનોહર ગોપાલકૃષ્ણ પ્રભુ પરિકર લોકસેવા ગોવાના છે. તો ત્રણ પદ્મભૂષણ અને પદ્મશ્રીમાં પ્રોફેસર ઇન્દ્ર દસનાયક સાહિત્ય અને શિક્ષણ શ્રીલંકા, અબ્દુલ જબ્બર સમાજસેવા મધ્યપ્રદેશ, મનમોહન મહાપાત્ર કલાસ ઓડિશા, ડોક્ટર તેત્સા નાકામુરા સમાજસેવા અફઘાનિસ્તાન, વશિષ્ઠ નારાયણ સિંહ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બિહાર. તો મળી કુલ પાંચ પદ્મશ્રી, એટલે કે ટોટલ મરણોપરાંત કેટલા 12 પદ્મ એવોર્ડ એનાયત થયેલા છે, જેમાં ચાર પદ્મભૂષણ, ત્રણ પદ્મભૂષણ અને પદ્મશ્રી પાંચ. જોઈએ આગળ કયા કયા ગુજરાતીને એવોર્ડ અને કેટલા એવોર્ડ મળ્યા છે. તો વાત કરીશું ગુજરાતીઓને કુલ 8 પદ્મ એવોર્ડ મળ્યા છે, જેમાં એક પદ્મભૂષણ છે અને 7 પદ્મશ્રી એવોર્ડ છે. મિત્રો કેટલા? 7 પદ્મશ્રી એવોર્ડ છે. મળી કુલ 8 પદ્મ એવોર્ડ મળ્યા છે ગુજરાતીઓને. તો જુઓ અહીંયા આગળ વાત કરીએ, પદ્મભૂષણ કયા ગુજરાતીને મળેલો છે? તો બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચર ક્ષેત્રે મળેલો છે. પદ્મશ્રી એવોર્ડની વાત કરીએ તો યઝદી નોશીવરવાન કરંજિયા કલા ક્ષેત્રે, શાહબુદ્દીન રાઠોડ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે, એચએમ દેસાઈ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે, નારાયણ જોશી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે, ગુરદીપસિંહ સમાજસેવા, ગફુરભાઈ બિલાકિયા ઉદ્યોગ અને વેપાર, સુધીર જૈન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રે મળેલા છે. તો ટોટલ યાદ રાખવાના છે કેટલા? 8 ગુજરાતીઓને. પદ્મભૂષણમાં 1 છે બાલકૃષ્ણ દોશી, પદ્મશ્રીમાં 7 છે, જેના નામ જોઈ લેજો મિત્રો, પીડીએફ આ સાથે સામેલ છે. વાત કરીશું આપણે વિદેશીઓને કેટલા એવોર્ડ મળ્યા છે. તો 17 પદ્મ એવોર્ડ વિદેશીઓને મળ્યા છે, જેમાં મહત્વના નામ જોઈએ તો મોરિશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અનિરુદ્ધ જગન્નાથને પદ્મભૂષણ આપવામાં આવેલો છે, વિભૂષણ સોરી. અને બીજા વાત કરીએ તો પદ્મ એવોર્ડ પુરસ્કાર આપવામાં આવે છે, જેમાં મળી કુલ 17 વિદેશીઓને આપવામાં આવેલા છે. તો જુઓ મહત્વના નામ છે, બાંગ્લાદેશના પૂર્વ રાજદૂત સૈયદ મુઝિમ અલી, અમેરિકાના પ્રોફેસર જગદીશ શેઠને પદ્મભૂષણ આપવામાં આવેલો છે, બેને. અને બાકીના વાત કરીએ તો બ્રિટનના બે સાંસદ છે, બોબ બ્લેકમેન અને બેરી ગાર્ડનરને પદ્મશ્રી આપવામાં આવેલો છે. કન્ફ્યુઝ ના થતા આની સાથે પીડીએફ છે મિત્રો, પીડીએફ વાંચી લેજો. જોઈએ મિત્રો હવે વાત કરીએ આપણે કે એના એવોર્ડ ક્ષેત્રોમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ જે આપવામાં આવે છે એની વાત કરીએ. તો આપણે વાત કરી કેટલા મિત્રો? પદ્મવિભૂષણની વાત કરીએ તો જ્યોર્જ ફર્નાન્ડિસને મરણોપરાંત આપવામાં આવે છે, લોકસેવાના ક્ષેત્રે બિહારના છે. અરુણ જેટલીની વાત કરીએ તો મરણોપરાંત આપવામાં આવે છે, લોકસેવા દિલ્હીના છે. અનિરુદ્ધ જગન્નાથની વાત કરીએ તો લોકસેવામાં મોરિશિયસ દેશના છે. એમસી મેરીકોમની વાત કરીએ તો રમતગમત ક્ષેત્રે મણિપુરના છે. છન્નુલાલ મિશ્રાની વાત કરીએ તો કલા ક્ષેત્રે ઉત્તરપ્રદેશના છે. સુષ્મા સ્વરાજને મરણોપરાંત આપવામાં આવે છે, લોકસેવા દિલ્હીના છે. સ્વામી વિશેષ તીર્થની વાત કરીએ તો મરણોપરાંત અધ્યાત્મ ક્ષેત્રે કર્ણાટકના છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે, પદ્મ વિભૂષણમાં મરણોપરાંત 4 આપવામાં આવ્યા છે, જ્યારે વિદેશી 1 આપવામાં આવેલો છે, રમતગમત ક્ષેત્રે 1 આપવામાં આવેલો છે અને અધ્યાત્મ ક્ષેત્રે પણ 1 આપવામાં આવેલો છે. વાત કરીએ આપણે પદ્મભૂષણની, પદ્મભૂષણની વાત કરીએ તો એમાં પીવી સિંધુને રમતગમત ક્ષેત્રે તેલંગાણાના છે એમને આપવામાં આવે છે, મનોહર પરિકરને મરણોપરાંત લોકસેવા ગોવાને આપવામાં આવેલો છે, આનંદ મહિન્દ્રાની વાત કરીએ તો ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે મહારાષ્ટ્રના છે, મોહમ્મદ મુમતાજ અલી આધ્યાત્મ ક્ષેત્રે કેરાલાના છે, સૈયદ મુઝિમ અલી મરણોપરાંત લોકસેવા બાંગ્લાદેશના છે, મુઝફ્ફર હુસેન બેગ લોકસેવા જમ્મુ અને કાશ્મીરના છે, અજય ચક્રવર્તી કલા ક્ષેત્રે પશ્ચિમ બંગાળના છે, મનોજ દાસ સાહિત્ય અને શિક્ષા પુડુચેરી ક્ષેત્રના છે. બાકી અન્યમાં જોઈએ તો બાલકૃષ્ણ દોશી આર્કિટેક્ચર ગુજરાતના છે, કે કૃષ્ણમાલ જગન્નાથ સમાજસેવા તમિલનાડુના છે, એસસી જમીર લોકસેવા નાગાલેન્ડના છે, અનિલ પ્રકાશ જોશી સમાજસેવા ઉત્તરાખંડના છે, તેત્સરિંગ લેન્ડોલ તો ચિકિત્સા લદ્દાખના છે, નીલાકાંત રામાકૃષ્ણ મેનનની વાત કરીએ મરણોપરાંત આપવામાં આવે છે, લોકસેવા કેરાલાના છે, પ્રોફેસર જગદીશ શેઠ સાહિત્ય અને શિક્ષા ક્ષેત્રે યુએસએના છે, વેણુ શ્રીનિવાસન ટ્રેડ અને એન્ડ ઇન્ડસ્ટ્રીના છે, તમિલનાડુ ક્ષેત્રે આપવામાં આવેલો છે. તો મિત્રો ખાસ જોવાનું છે આપણે પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ કોને આપવામાં આવે છે એના નામ યાદ રાખવા પડશે. હવે આપણી પાસે પદ્મશ્રીમાં ઘણા બધા નામ છે મિત્રો, તો એ તમારે પીડીએફમાં જોઈ લેવાની છે. જુઓ હું અહીંયા આગળ તમને ડિસ્પ્લે કરું છું, આની પીડીએફ તમને મળી રહેશે ટેલિગ્રામ ચેનલ પર, બરાબર. ગુજરાતી પોસ્ટ નામની ચેનલ છે, જેની ડિસ્ક્રિપ્શન લિંકમાં એની આપેલી છે નીચે, બરાબર. તો એમાં ક્લિક કરી તમે જોડાઈ શકો છો. તમામને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલા છે. તો મિત્રો ખાસ કહીશ કે આ જે આપણે જોઈ રહ્યા છીએ એ પદ્મ પુરસ્કારો છે 2020ના. યાદ રાખવા જરૂરી છે કોને કેટલા એવોર્ડ આપવામાં આવેલા છે એના વિશેની આપણે વાત કરી છે. તો
હવે આપણે જોઈશું આગળના, આપણે આમાંથી પ્રશ્નોત્તરી વિશે ચર્ચા કરીશું આગળના વિડીયોમાં, તો જોતા રહો.